પાલનપુર જકાતનાકા ખાતે આવેલ એસએમસી આવાસમાં મોડી રાત્રિએ પ્રેમ પ્રકરણમાં યુવકને ગાડીમાં બેસાડીને સીટમાં જ દબોચી પ્રેમિકાના ભાઈને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી લોહી લુહાણ કર્યો હતો. તેને બચાવવા માટે આવેલા ભાઈને પણ હાથમાં ઘા માર્યા હતા. આ બનાવ સંદર્ભે અડાજણ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીના વિભાગ 6 એસએમસી આવાસમાં રહેતા ઉદય હસમુખ પટેલ પાલમાં આવેલ હુન્ડાઈ કંપનીના સર્વિસ સ્ટેશનમાં વોશિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ઉદયના તેની જ બિલ્ડિંગમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ યુવતીના ભાઈ રાજા ઉર્ફ પાંચુ મુન્નાભાઈ પટેલને થતા ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાની અદાવત રાખી રાજા ઉર્ફ પાંચુ મોડી રાત્રે ઉદય કાર લઈને ઘરે આવ્યો અને તેને દબોચી શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા. ઉદય ગુમાબુમ કરતા તેના મોટો ભાઈ નિલેશ નીચે દોડીને આવી બચાવવા જતા રાજા ઉર્ફ પાંચે તેના પર પણ હુમલો કર્યો હતો. જો કે નિલેશે તેને ધક્કો મારી તેના હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ ગુમાબુમ કરતા તેના પરિવાર રાજા ઉર્ફ પાંચેનો પરિવાર સહિત બિલ્ડિંગના લોકો દોડી આવતા રાજા ચપ્પુ લઈને ભાગી ગયો હતો. નિલેશે તેના ભાઈ ઉદયને ગાડીમાંથી બહાર કાઢતા લોહી લુહાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન અડાજણ પોલીસે ગુનો નોંધી બાતમીને આધારે આરોપી અડાજણ ગૌરવ પંત પાસેથી પીઓ શર્ફ પી આર રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન મિતુલ પરમાર સાથે તરુણા રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.